વડોદરામાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. ગઈકાલે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા, તો આજે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. તો ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે, જેમાં સયાજીગંજ બેઠક પર 51 લોકોએ દાવેદારી નોંધાવી છે. તો કોટા બેઠક પર 38 લોકોએ દાવેદારી નોંધાવી છે. તો રાવપુરા બેઠક પર 36 લોકોએ દાવેદારી નોંધાવી છે. તો વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. તો આજે નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને ફરી સાંભળવામાં આવશે. તો સયાજીગંજ બેઠક પર 51 લોકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. બ્યુરો ચીફ નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરામાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે, કયા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે? ધરતી, 2022 વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના 33 જિલ્લામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હોદ્દેદારો, ચૂંટેલા સભાસદો તેમજ ઉમેદવારી કરતા દાવેદારો દ્વારા પોતાની રજૂઆત નિરીક્ષકોને મૂકવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ઉપપ્રમુખ જનકભાઈ પટેલ અને મહિલા મોરચાના મંત્રી વીનાબેન પ્રજાપતિ સતત 2 દિવસથી લોકોના સેન્સ લઈ રહ્યા છે. ગઈકાલે સયાજીગંજ, અકોટા અને રાવપુરા વિધાનસભાના સેન્સ લેવામાં આવ્યા હતા, ત્યારે સયાજીગંજ વિધાનસભામાં 51 લોકોએ ઉમેદવારી માટે દાવેદારી કરી હતી. અકોટા વિધાનસભામાં 38 લોકોએ દાવેદારી કરી હતી. તેમજ રાવપુરા વિધાનસભા, જ્યાંથી કેબિનેટ મંત્રી છે, ત્યાંથી 36 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે ગઈકાલે જે લોકો પોતાની ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા એમાં એક મહત્ત્વની ઘટના એ બની હતી કે વિષ્ણુભાઈ પ્રજાપતિ, જેમને સયાજીગંજ વિધાનસભામાંથી દાવેદારી કરવા આવ્યા હતા, તેમને પોતાના પિતાના કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામો થયા હતા એના થકી એ હવે સયાજીગંજ વિધાનસભાના કામ કરશે તેવી વાત કરી હતી. તેમને કીધું હતું કે મારા પિતા જ્યારે કોંગ્રેસમાં મેયર હતા ત્યારે એમને પાણીના પ્રશ્નો હલ કર્યા છે, રસ્તા બનાવ્યા છે અને કોંગ્રેસના કાળ દરમિયાન જ ફોડવાળી બજેટ લાવવામાં આવ્યું હતું. એક બાજુ ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરે છે, ત્યારે સયાજીગંજ વિધાનસભામાં ભાજપની દાવેદારી કરનાર વિષ્ણુ પ્રજાપતિએ કહ્યું હતું કે વિકાસના કામો કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન એમના પિતાશ્રીએ પણ કર્યા છે. હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે કેવા નિવેદન કરે છે. હાલમાં પણ આજે માજલપુર અને શહેર વિધાનસભાની દાવેદારી નોંધાવવા લોકો આવ્યા છે અને એમાં કોર્પોરેટરોએ પણ દાવેદારી કરી છે. ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિ, એક હોદ્દાની વાત કરે છે, ત્યારે હાલમાં હોદ્દેદારોએ પણ વિધાનસભાની ટિકિટની માંગણી કરી છે, એ મેયર હોય કે સંગઠનના મહામંત્રી હોય કે ઉપપ્રમુખ હોય. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ, એક હોદ્દાની વાત કરવામાં આવે છે. એનાથી વિપરીત મનુભાઈ કાર્યાલય ખાતે હોદ્દેદારો પણ ટિકિટ માંગવા આવ્યા છે. ધરતી જીનલેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો જે બીજો દિવસ છે, જેમાં રાવપુરા બેઠક પર 36 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો સયાજીગંજ બેઠક પર 51 ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. તો કોટા બેઠક પર 38 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે, જ્યાં નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે.